આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ આર્કેમી દુનિયાની અંદર હાર્દિક સ્વાગત છે. તો આપણે મિત્રો એનએમએમએસની એક્ઝામની અંદર હવે આગળના પ્રકરણ વિશે વાત કરવાના છીએ. તો મિત્રો હવે એની અંદર આપણે પાણીમાં પ્રતિબિંબ આ મુદ્દા પર આપણે વાત કરવાની છે. તો મિત્રો આ પ્રકારના પ્રશ્નોની અંદર આપણને એક ચોક્કસ પ્રકારની આકૃતિ આપવામાં આવે છે અને આ આકૃતિ છે એનું પાણીમાં જોતા કેવું પ્રતિબિંબ છે એના વિશે આપણે અનુમાન કરવાનું છે અને એ આકૃતિ આપણે શોધવાની છે. તો આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ શોધવા માટે સામાન્ય રીતે આપણે આકૃતિનું પ્રતિબિંબ જો પાણીમાં જોવામાં આવે તો એ પ્રતિબિંબ તમે પાણીમાં જોતા ઉપરની અને નીચેની બાજુ છે એ ઉલટે જતી હોય છે. એટલે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઉપરનો ભાગ છે એ નીચે જાય છે અને નીચેનો ભાગ છે એ ઉપરની તરફ આવે છે. તો આ પ્રકારે આપણે પ્રતિબિંબ છે એનો સાચો જવાબ શોધી શકીએ છીએ. તો એની અંદર ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે કેટલાક મૂળાક્ષરો જેવા કે અહીંયા તમને બતાવેલા છે કે સી ઈ એચ આઈ ઓ એક્સ આ પ્રકારના જે મૂળાક્ષરો છે એટલે કે એની આપણે પ્રતિબિંબની અંદર જોવામાં આવે અહીંયા જો અરીસું મૂકવામાં આવે કે પાણીમાં પ્રતિબિંબ જોઈએ તો એ જે મૂળાક્ષર છે એના એ જ વસ્તુ તમને અહીંયા તમને જોવા મળે છે. તો અહીંયા જે આવા પ્રકારના મૂળાક્ષરો છે એના પ્રતિબિંબ પાણીમાં જોતા એના જેવા જ મળે છે. એટલે આ પ્રકારના પ્રતિબિંબ જ્યારે પણ પ્રશ્નની અંદર જવાબ પૂછવામાં આવે તો એની અંદર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક મૂળાક્ષરો જેવા કે અહીંયા તમને બતાવેલ છે કે તો કેનો મૂળાક્ષર છે એનો તમે પ્રતિબિંબ જોવામાં આવે તો એનું પ્રતિબિંબ કેવું જોવા મળશે તો એના વિશે તમે અહીંયા જોઈ શકો છો કે એ પ્રતિબિંબ છે એ મૂળાક્ષર હોવાથી તમે અહીંયા કેટલાક વળણવાળો અક્ષર છે એટલે એની બાબતમાં ધ્યાનમાં રાખવા જેવી છે કે એનો મૂળાક્ષર કેવી રીતે જોવા મળે છે. તો અહીંયા તમે બાબત ઉલટાઈ જાય છે કે આ પ્રકારનું પણ પ્રતિબિંબ તમને જોવા મળી શકે છે. તો આ પ્રતિબિંબ છે એ બાબતમાં ધ્યાનમાં રાખવા જેવી છે. તો આવા કેટલાક વિશિષ્ટ વળાંકવાળા અક્ષરો છે એની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જેથી સમાન આકૃતિ મળતી હોય છે અને નથી મળતી હોતી. તો એ બાબતમાં હવે એના માટે આપણે કેટલાક ઉદાહરણ લેવાના છે. તો ઉદાહરણ જોઈશું પાણીમાં પ્રતિબિંબના ઉદાહરણ કેટલાક જોઈશું. તો અહીંયા ત્રણ ઉદાહરણ આપેલા છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એલ આકૃતિનું પાણીમાં પ્રતિબિંબ કેવું મળે છે. તો મિત્રો આપણે આગળ જોઈ ગયું કે ભાઈ કોઈપણ અક્ષર હોય તો એના ઉપરનો ભાગ છે એ નીચે આવે અને નીચેનો ભાગ છે ઉપરની સાઈડ આવી જાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉપરનો ભાગ છે એટલે કે અહીંયા સાઈડનો ભાગ છે એ નીચે આવે અને આ ભાગ છે ઉપરની સાઈડ થશે. તો આવી આકૃતિ તમને પાણીની અંદર પ્રતિબિંબ મળે. તો આવી આકૃતિ છે એ તમે જોઈ શકો છો કે આવા પ્રકારની આકૃતિ કઈ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચોથા નંબરની જે આકૃતિ છે આવા પ્રકારની છે. આનો જવાબ ચોથા નંબરની આકૃતિ થશે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ વિશિષ્ટ અક્ષર આપણે આગળ વાત કરી ગયા છે કે ભાઈ સી સી મૂળાક્ષરનું પ્રતિબિંબ પાણીમાં કેવું મળે. તો આપણે જોઈએ સી આઈ એચ આ પ્રકારના પ્રતિબિંબ છે એ અરીસામાં જેવી આકૃતિ છે અથવા જેવો મૂળાક્ષર છે એવો જ પ્રકારનું પ્રતિબિંબ મળશે. તો આના જેવી જ આકૃતિ કઈ છે સરખી. તો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આકૃતિ આપણને મળે છે. તો આની અંદર જે ત્રીજા નંબરનો જવાબ છે એ સાચો છે. ત્યાર પછી અહીંયા જોઈ શકીએ છીએ કે ની આકૃતિ. પણ અહીંયા તમે જોઈ શકો છો કે જે પાણીનું પ્રતિબિંબ છે આપણે સાઈડથી એટલે બાજુથી જોવાનું છે. તો મિત્રો આની અંદર જોઈ શકો છો કે વચ્ચે જગ્યા છે એટલે કે પહેલી અને બીજી આકૃતિની અંદર એવી વચ્ચે કોઈ જગ્યા નથી. તો મિત્રો એ આકૃતિ આપણે બે જવાબમાં આવશે નહીં. હવે પછીની આકૃતિની અંદર જોઈએ તો આપણે કહીએ સાઈડમાં જો અહીંયા ઉપર અને નીચેની ભાગ કરતા હતા તો અહીંયા આપણે બાજુનો ભાગ જોવાનો છે એટલે કે આગળનો ભાગ હશે પાછળ જશે અને પાછળનો ભાગ આગળની સાઈડ. આ ભાગ આપણે પાછળની સાઈડ જવા દઈએ તો આ રીતે પાછળનો થશે અને એ રીતે અહીંયા આ જે ભાગ છે એ એના કરતાં ઉલટી જશે. તો આ રીતે તમને આકૃતિ મળે છે. તો આવી જે આકૃતિ છે એ તમે જોઈ શકો છો કે ત્રીજા નંબરની આકૃતિ છે આ પ્રકારની છે. તો મિત્રો આ જે કેટલાક ઉદાહરણો છે તમે જાતે અથવા તમારે જાતે મૂળાક્ષરો નોટની અંદર લખી અને સામે અરીસો મૂકશો તો પણ તમને પ્રતિબિંબ એનું જોવા મળશે. તો આ જે પ્રતિબિંબની આકૃતિઓ છે એની અંદર આપણે અનુમાન કરતાં શીખવાનું છે. અને બીજું કે તમે જાતે પ્રયત્ન કરશો બીજી કેટલીક આકૃતિઓ કે મૂળાક્ષરો દ્વારા તો પણ તમે એની આકૃતિ અથવા કોઈ ધારો કે અહીંયા આપણે વાત કરીએ કે ઉદાહરણ બીજા કેટલાક તમને આપું છું એ પ્રમાણે તમે આકૃતિના જવાબ શોધી શકો છો. અહીંયા પાંચનો મૂળાક્ષર છે તો અહીંયા આરીસામાં પ્રતિબિંબ જોતા કેવું લાગશે એ તમારે શોધવાનું છે. એ જ રીતે બીજું કેટલું ઉદાહરણ આપું છું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઝેડ. તો ઝેડનું પ્રતિબિંબ છે અહીંયા આરીસો રાખવામાં આવે તો કેવું પ્રતિબિંબ મળશે એ જાતે શોધી શકો છો. અને ત્રીજું આપણે જોઈએ તો અહીંયા આપણે બી આકૃતિ છે તો એનું આરીસામાં પ્રતિબિંબ શોધવું હોય
તો અહીંયા બાજુથી કેવું દેખાય છે એ શોધવાનું છે તો આવા આ પ્રશ્નોના જવાબ છે આ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના છે અને જો તમને ના ખ્યાલ આવે તો કોમેન્ટની અંદર પણ તમે જણાવી શકો છો જેથી હું તમને એના જવાબ તમને બતાવી દઈશ જો તમને મારો વિડિયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન ચોક્કસથી દબાવશો જેથી મારા નવા વિડીયોની તમને અપડેટ્સ મળતી રહે